આજની સફરમાં બે ઇન્ટરનેશનલ રેસિપીઝના સ્વાદ આપણી સાથે શેર કરવા આપણી સાથે જોડાયા છે મનીષાબેન પારેખ. ચલો તેમને મળીને રેસિપીમાં શું છે ખાસ તે જાણીએ. મનીષાબેન, વેલકમ ટુ નોખી અનોખી રસોઈ. થેન્ક યુ વેરી મચ. કેમ છો તમે? બસ મજામાં. અને શું છે રેસિપીમાં ખાસ આજે? આજે ખાસ તો અત્યારે મકાઈની મોસમ છે એટલે મકાઈની રેસિપી લઈને આવી છું. બેબી કોર્ન અને આપણી રેગ્યુલર કોર્ન, અમેરિકન કોર્ન, એ બંનેનું મિશ્રણ કરીને એક રેસીપી તૈયાર કરવાની છે. ઓકે, જે આ સીઝન માટે એકદમ એપ્રોપ્રિએટ છે. ઓકે, તો શું નામ છે એનું? સિયર્ડ બેબી કોર્ન ઇન કોર્ન મિલ્ક સોસ. ઓકે, કોર્ન મિલ્ક સોસ બનશે અને સિયર્ડ બેબી કોર્ન, શું મીનિંગ થાય છે એનો? સિયર્ડ એટલે બેબી કોર્નને આપણે સાંતળવાના છે. ઓકે, એટલે પ્રોસેસ છે ખૂબ જ મજેદાર છે. તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ જોઈએ. ઓકે, આ છે કોર્ન મિલ્ક છે, અમેરિકન કોર્ન કોર્ન છે, આ બેબી કોર્ન છે, કોર્ન મિલ્ક છે, બટર છે અને ગાર્નિશિંગ માટે પાર્સલે છે. ઓકે, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે. હા, ઓછા ઇન્ગ્રેડિયન્ટ અને ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી બી એટલી જ છે. ઓકે, શરૂઆત કરીએ. જરૂરથી સૌથી પહેલા પેન લેશું આપણે. પેનમાં થોડુંક આપણે બટર એડ કરી અને એમાં કોર્નને સાંતળશું. ઓકે, થોડા ફ્લફી બનાવશું કોર્નને, એકદમ જે રો છે કાચા છે અને થોડા શેકી અને થોડા ફ્લફી ફૂલેલા બનાવશું અને થોડા થોડી ખારાશ પણ એમાં ભળશે. ઓકે, આ છે 1-2 ટેબલ સ્પૂન જેટલા કોર્ન લેવાના છે. ઓકે, મકાઈના દાણા લીધા છે અને કાચા જ લેવાના છે. કાચા જ લેવાના છે અને એને થોડીક વાર સાંતળવાના છે. ઓકે, જ્યાં સુધી એકદમ ફૂલી ન જાય ત્યાં સુધી. ઓકે, પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર કરીશું, મીડિયમ ફાસ્ટ પર કરી શકાય. ઓકે, આ ફ્લફી થઈ ગયા છે અને આપણે ટ્રાન્સફર કરી લેશું પ્લેટમાં. ફૂલી ગયા છે. હા, હવે આપણે સોસ બનાવવાની તૈયારી કરીશું. ઓકે, પેનમાં આ છે કોર્ન મિલ્ક છે. ઓકે, કોર્ન મિલ્ક તૈયાર કરવાનું એવી રીતે કે કોર્નના દાણા લેવાના અને મિક્સરમાં ભરવાના. મિક્સરમાં ભરીને જેટલા બાઉલ ભરીને દાણા હોય એટલું જ પાણી મિક્સ કરી અને એને મિક્સરમાં ચર્ન કરી લેવાના અને પછી એને ગાળણીથી ગાળી લેવાનું જેથી બધો જે છાલ હોય એ બધી નીકળી જાય અને જે મિલ્ક હોય એ સેપરેટ થઈ જાય. ઓકે, એ સેપરેટ થઈ જાય પછી એને જ્યારે તમે સોસ બનાવવા લો ત્યારે એકવાર એને વ્યવસ્થિત હલાવી લેવાનું, કારણ કે આમાં નવા આ જે કોર્ન હોય છે, મિલ્ક હોય છે, એમાં સ્ટાર્ચનું પ્રપોર્શન બહુ જ હોય છે અને આપણે જે કોર્ન સ્ટાર્ચ વાપરીએ છીએ એ મકાઈના દાણાને સૂકવીને એના પાવડર કરી એને સૂકવીને એના પાવડર બનાવવામાં આવે છે. હવે આ જે છે આમાં તમે જોશો નીચે વ્હાઈટ કલરનો પાવડર હશે, તમે થોડી વાર મિલ્ક રાખશો તો ઉપર યલો કલરનું મિલ્ક હશે અને નીચે વ્હાઈટ કલરનો સ્ટાર્ચ બેસેલો હશે, એ જ સ્ટાર્ચને સૂકવી અને રેસીપીમાં ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ક્રિસ્પી કરવા માટે. હા, ક્રિસ્પી કરવા માટે, થીક કરવા માટે એ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પણ આ કોર્ન મિલ્ક છે એમાં ઓલરેડી સ્ટાર્ચ છે જ, મિલ્ક પણ છે અને સ્ટાર્ચ પણ છે, બંને છે, એટલે તમારે એક્સ્ટ્રા કોર્ન સ્ટાર્ચ ઉમેરવાની જરૂર નથી. ઓકે, એમાં મિક્સ જ છે ઓલરેડી, એટલે આને કેવી ગમે છે એના ઉપર છે અને આમાં સ્ટાર્ચ અને મિલ્ક બંને સાથે જ હોય છે. પણ આપણે જે અલગથી જે કોર્ન ફ્લોર વાપરીએ છીએ, કોર્ન ફ્લોર જે વાપરીએ છીએ એ આમાં જ હોય છે, આની જ સૂકવી અને પછી એનો પાવડર સ્ટોર કરવામાં આવે છે અને ધીમા તાપે એને વ્યવસ્થિત હલાવવાનું છે, ઉતાવળ નથી કરવાની, કારણ કે ગાંઠા બનતા વાર નહીં લાગે. એપ્રોક્સ એટલે કેટલા ml લીધું છે? એપ્રોક્સિમેટલી 300 ml. ઓકે, અને સ્લો ફ્લેમ પર જ આપણે? હા, સ્લો ફ્લેમ પર કરવાનું છે, નહીતર ગાંઠા થઈ જશે. જેમ આપણે વ્હાઈટ સોસ બનાવતી વખતે આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ કે ગાંઠા ન થઈ જાય, હવે આ થીક થવા માંડી છે. આપ જોઈ શકો છો પહેલા આપણે જયારે ઉમેર્યું હતું ત્યારે એકદમ પાતળું હતું, હવે એ થીક થઈ ગયું છે. ઓકે, અને આ સ્ટાર્ચના હિસાબે એનામાં થિકનેસ આવવા માંડે, જેમ જેમ ગરમ થાય સ્ટાર્ચના હિસાબે એમાં થિકનેસ આવવા માંડે. હવે આપણે એમાં બટર ઉમેરીશું, લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું આપણે. એક સરસ ગ્લેઝ આવી જશે, ગ્લેઝ આવશે અને કોર્નની સ્વીટનેસ અને બટરની સોલ્ટીનેસ એ બંનેનું કોમ્બિનેશન બહુ જ ફાઇન લાગે છે. ઓકે, આપણે સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈએ. ઓકે, આગળની પ્રોસેસ આપણે સર્વિંગ બોલમાં જ કરીશું. ઓકે,
ખૂબ જ સરસ એકદમ સેમિથિક કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હા, અને એકદમ કુલિંગ ઇફેક્ટ આપે છે આ સોસ. ઓકે, બેબી કોર્ન ભી થોડા સિયર્ડ કરી લઈએ. ઓકે, આ બેબી કોર્ન છે એ 3 બેબી કોર્ન મે લીધેલા છે અને ડાયમંડ શેપમાં કટ કરેલા છે. ઓકે, થોડું પહેલા બટર મૂકશું. બટર થોડું મેલ્ટ થાય એટલે તેમાં આપણે બેબી કોર્ન ઉમેરશું. અને આપણે કોર્ન સાથે જ મિક્સ કરી દઈએ કારણ કે આપણે સાથે એડ કરવાનું છે. હવે આ જે બંને વસ્તુ જે આપણે ઓલરેડી પ્રિપેર કરીને રાખી છે, કોર્ન, અમેરિકન કોર્ન અને બેબી કોર્ન, બેબી કોર્ન બંને આ સોસમાં આપણે મિક્સ કરશું. ઓકે, થોડુંક આપણે મિક્સ કરી દઈએ. ઉપરથી થોડુંક આપણે પાર્સલે ગાર્નિશ કરશું. અને આમાં સ્વીટ અને સોલ્ટી બંને ટેસ્ટ છે. તીખાશ ભાવતી હોય અને ગમતી હોય તો તમે ચીલી ફ્લેક્સ આમાં વધારે પડતા ઉમેરી શકો છો, પણ આ ઓલરેડી સારું લાગે છે. આ રેડી છે બેબી કોર્ન, સિયર્ડ બેબી કોર્ન ઇન કોર્ન મિલ્ક સોસ. ઓકે, થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, એક સરસ મજાનું હેલ્ધી બ્રેકફાસ્ટ સિયર્ડ બેબી કોર્ન ઇન કોર્ન મિલ્ક સોસ બનીને રેડી છે. મને ખબર છે તમે પણ એની રીત લખવા માટે એકદમ ઉતાવળા બન્યા છો. ચોક્કસથી લખાવીશ, પણ નોકી અને તે રસોઈમાં હાલ સમય છે શોર્ટ બ્રેક લેવાનો. વેલકમ બેક ટુ નોકી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો સિયર્ડ બેબી કોર્ન ઇન કોર્ન મિલ્ક સોસ બનાવવા માટેનો આ ક્વિક રીકેપ. સિયર્ડ બેબી કોર્ન ઇન કોર્ન મિલ્ક સોસ બનાવવા માટે જોઈશે બટર 1 ટીસ્પૂન, મકાઈના દાણા 2 ટેબલસ્પૂન, કોર્ન મિલ્ક 300 ml, બટર 1 ટેબલસ્પૂન, બેબી કોર્ન 1 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે પાર્સલે. સિયર્ડ બેબી કોર્ન ઇન કોર્ન મિલ્ક સોસ બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં બટર અને મકાઈના દાણા ઉમેરી સાંટડી લો અને પ્લેટમાં લઈ લો. હવે પેનમાં કોર્ન મિલ્ક ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. થોડું ઘટ્ટ થાય એટલે બટર ઉમેરી ફરીથી બોઇલ કરી લો. હવે સર્વિંગ બાઉલમાં લઈ પછી પેનમાં બટર ઉમેરી બેબી કોર્ન સાંતળી લો. ત્યારબાદ સાંતળેલા કોર્ન અને બેબી કોર્નને સર્વિંગ બાઉલમાં લઈ પાર્સલેથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સિયર્ડ બેબી કોર્ન ઇન કોર્ન મિલ્ક સોસ. તો ફ્રેન્ડ્સ, એક સરસ મજાની બ્રેકફાસ્ટની રેસિપી શીખીધા બાદ સેકન્ડ ઇન્ટરનેશનલ રેસિપી પણ આપણી રાહ જોઈને બેઠી છે. ચલો પૂછી લઈએ મનીષાબેનને કે શું બનવાનું છે. મનીષાબેન, સેકન્ડ રેસિપીમાં શું બનવાનું છે? સેકન્ડ રેસિપીમાં છે ટિક્કી પાય બનાવવાની છે આપણે. ટિક્કી પાય? હા, આ એક અમેરિકન, હા, ટિક્કી અને પાયમાં ટિક્કી સ્ટફ કરીને આપણે સર્વ કરીશું. ઓકે, અને આ આપણે જે રેસિપી બનાવી રહ્યા છે એને કયા ટાઈમે લેવું પ્રિફરેબલ છે? આ મોર્નિંગ બ્રેકફાસ્ટ, જેમાં આપણા ઇન્ડિયામાં આપણે પરાઠા સર્વ કરીએ છીએ એવી રીતે અમેરિકામાં પાય સર્વ થાય છે. અને એક સિમિલર ટુ પાય અને પરોઠા બંને એક જ કમ્યુનિટીના છે, પણ એવું છે કે આપણે અહીંયા રોસ્ટ કરીને પરોઠા ખાઈએ છીએ, જ્યારે અમેરિકામાં એ લોકો બેક કરીને પાય સર્વ કરે છે. ઓકે, એટલે આપણે આ જે પાય બનાવ્યો છે ને બેક કરવાની છે. બેક કરવાની, એટલે હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકાય. યા, હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકાય. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટમાં છે ટિક્કી માટે છે રાઈસ, 3 બેલ પેપર્સ છે એટલે 3 જાતના કેપ્સિકમ છે, લાલ લીલા પીળા, કાંદા, લસણ, લીલા મરચા, પછી કોથમીર છે. આ પાય માટેનો ડો તૈયાર કરેલો છે. અહીંયા છે એમાં મીઠું, ક્રંચ માટે કાજુ બદામ ઉમેરેલા છે અને સ્લરી એને શેલો ફ્રાય કરવા માટે. ઓકે, શરૂઆત કરીએ. જરૂરથી પેન આપશો? શ્યોર. પેન ડીપ ફ્રાય પેન આપી દો. પહેલાં ફ્રાય પેન લઈશું. પહેલાં આપણે એને બધી વસ્તુને સાંતળીશું. ઓકે, સૌથી પહેલાં આપણે તેલ સાંતળવા માટે લઈશું. ઓકે,
एक थी बे चमचा जेटलू तेल लेशु। तेल गरम थाय એટલે તેમાં આપણે સૌથી પહેલા કાંદા લસણ અને મરચાને સાતળીશું ઓકે એપ્રોક્સ 3 થી 4 ટેબલસ્પૂન આપણે ડુંગળી લીધી છે અને એમાં જ લસણ અને મરચા એડ કરી દીધેલા છે હા ત્રણે વસ્તુ સાથે જ આપણે સૌતે કરી લઈએ છે હા અને થોડો ટ્રાન્સલ્યુશન કરવાના છે બહુ જ બર્ન નથી કરવાના આમાં આપણે થોડું મીઠું ઉમેરીશું એટલે મીઠું મસાલાને લાગી જાય મહેશાબેન તમે કીધું કે આ અમેરિકન બ્રેકફાસ્ટ કહી શકાય તો આ રેસિપી તમને બનાવવાનો કન્સેપ્ટ તમારો પોતાનો છે કે તમે ક્યાંક જોયું હતું ત્યાંથી શીખ્યા હતા ના એટલે ટીવી પર મેં જોયું હતું પણ પછી એક્ચ્યુઅલી એ લોકો તો ખાલી દેખાડ્યું હતું ઇન્ગ્રીડિયન્ટ્સ મેં મારી રીતે ડિસાઈડ કરીને મારી રીતે વર્ઝન કરેલી છે ઓકે એટલે ઇટ્સ માય ક્રિએશન ઓકે હવે આમાં આપણે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું કેપ્સિકમ જે આપણે સમારીને રાખેલા હતા ઓકે ઉમેરીશું હા 3 કલર બેલ પેપર ઉમેરીશું 2 ટેબલ સ્પૂન એડ કર્યા છે 2 ટેબલ સ્પૂન જેટલા એડ કર્યા છે એને પણ થોડક સાંતળીશું કેપ્સિકમ ના ભાગનું પણ આપણે થોડું મીઠું ઉમેરીશું ઓકે ચપટી મીઠું એડ કરી દીધું છે હા હવે આપણે એમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું ઓકે ચપટી ગરમ મસાલો એ પછી તમારા ટેસ્ટ ઉપર પણ છે કે તમને કેટલું તીખું ભાવે છે ઓકે એ પ્રમાણે તમે એડ કરી શકો હવે એમાં આપણે રાઈસ ઉમેરીશું એક મોટો બાઉલ ભરીને બાઇન્ડિંગ આપે બધી વસ્તુને બોઇલ્ડ રાઈસ લેવા હા બોઇલ્ડ રાઈસ એપ્રોક્સ 150 ગ્રામ જેટલા હશે 150 ગ્રામ જેટલા રાઈસ આપણે કુક કરેલા ઉમેરીએ છીએ આમાં ઓકે છે તમે કીધું કે બાઇન્ડિંગ માટે લીધા છે હા એટલે બધી વસ્તુને બાઇન્ડ કરી શકે હવે એમાં ક્રંચ માટે આપણે થોડા કાજુ અને બદામ ઉમેરીશું ઓકે 1 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે કાજુ બદામ એડ કર્યા છે હા બસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું ઓકે અને એને ઠંડુ થવા દઈશું ઠંડુ પડે એટલે આપણે આમાંથી ટીકી વાળી લઈશું ઓકે ટીકી માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આમાં પરથી આપણે ટીકી વાળી લઈએ ઓકે બાઇન્ડિંગ અને આનામાં બાઇન્ડિંગ લાવવા માટે ચોખાને જરા ઓવરકુક કરવા જેથી સારી બાઇન્ડિંગ આવે જો ઓછા કુક થયેલા હશે તો બાઇન્ડિંગ ટીકીનું નહીં આવે ઓકે રૂટિન કરતા થોડાક વધારે આપણે રખડવા દઈશું હા દાણો આખો નહીં રાખવાનો થોડો કને સુવાળો રાખવાનો આવી રીતે પણ બીજી બે વાળી લેશું અને પછી આપણે સ્લરીમાં બોળી અને શેલો ફ્રાય કરી લઈશું ઓકે ટીકી વાળીને તૈયાર છે હવે આપણે સ્લરીમાં બોળી અને શેલો ફ્રાય કરી લઈશું ઓકે એના માટે પેન આપશો ઓકે પેન ગરમ થાય એટલે થોડું આપણે એમાં તેલ ઉમેરીશું તેલ થોડુંક સરખું લઈએ છે આમાં શેલો ફ્રાય એટલે ફ્રાયનું જ વર્ઝન છે હાફ વર્ઝન છે એટલે થોડું ફ્રાય જેટલું નહીં પણ થોડું ઓછું હવે આપણે એને કોર્નફ્લોરની સ્વેરી એના પર રેડી અને થોડું ભીનું કરી લેશું ઓકે કોર્નફ્લોરની સ્લરીનું લેયર કર્યું છે હા હવે આપણે ઉપર પણ થોડી સ્લરી પોર કરીશું અને પલટાવીશું ઓકે રાઈસ છે એટલે આપણી ટીકી થોડી અનઇવન જ રહેશે હા હા
પણ તમે ઓવરકુક કરશો ને તો અનઇવન નહીં થાય. જો કદાચ ઓછા કુક થયેલા હશે ને તો થોડી તકલીફ પડશે. ઓકે, એક સાઈડ થી સરસ થોડું ક્રિસ્પી લેયર આવી ગયું છે, સાઈડ ચેન્જ કરી લીધી છે. આપણી ટીકી વળાઈ ગઈ છે અને આ પાય માટેની પૂરી તૈયાર કરી છે જે આપણે મોલ્ડમાં આને શેપ કરવાની છે અને પછી ટીકી ભરીને પછી બેક કરવાનું છે. કયા લોટની પૂરી વાણી છે? આ મેંદાનો લોટ છે, એમાં 175 ગ્રામ મેંદો છે, 2 ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરેલું છે, મીઠું અને પાણીથી લોટ બાંધેલો છે. ઓકે ઓકે. અને આ પરોઠા જેવો લોટ બાંધવાનો, બહુ રોટલી જેવો પણ નહીં અને ભાખરી જેવો પણ નહીં, મીડિયમ મીડિયમ. હા, હવે આપણે મોલ્ડ લઈશું, મોલ્ડમાં પૂરી સેટ કરશું. સેટ કર્યા પછી આપણે એમાં ટીકી મૂકીશું અને પછી પાછી હજી એક વણેલી પૂરી આવે તેના પર મૂકી અને ફોર્કથી એને ફિલ કરશું. ફિલ કરવાથી બેક કરતી વખતે છૂટી ના જાય. ઓકે, કોર્નરથી આપણે થોડું પ્રિક કરી લઈએ. હા, પ્રિક કરી લઈએ એટલે ફિલ થઈ જાય. એક્સ્ટ્રા છે કે આપણે કાઢી લેશું. ઓકે, એક્સ્ટ્રા લોટ આપણે ડીમોલ્ડ કરી લઈએ છે. હા, એક્સ્ટ્રા લોટ ને આપણે ડીમોલ્ડ કરી લઈએ. એક સરસ પાયનો શેપ આવી ગયો. હવે આમાં છે ને ફોર્કથી કાણા કરીશું જેથી એક્સ્ટ્રા જે અંદર મોઈસ્ચર હોય એ બહાર નીકળી જાય અને પાય સરસ બેક થઈ જાય. ઓકે ઓકે, આવી રીતે આપણે બીજી પાય પણ રેડી કરી લઈએ. તૈયાર રાખી છે પાય. હવે આને આપણે અવનને 230 કે 240 ડિગ્રી પર એને પ્રીહીટ કરવાનું 10 મિનિટ અને પછી એને 35 થી 40 મિનિટ માટે 240 ડિગ્રી પર જ બેક કરવાનું. ઓકે, એટલે આપણી પાય રેડી થઈ જશે. ઓકે, તો આપણે બેક કરી લઈએ. જરૂરથી આ પાય આપણી રેડી છે સર્વ કરવા માટે. આપણે સર્વિંગ પ્લેટમાં એને ટ્રાન્સફર કરીશું. થેન્ક યુ. આ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે, બાળકો મોટા બધાને જ ભાવે એવી આ ટેમ્પટિંગ પાય છે. યુ કેન સર્વ ઇટ. રેડી છે આપણી પાય સર્વ કરવા માટે. ઓકે, ટીકી પાય રેડી છે. યસ. ફ્રેન્ડ્સ, આ રેસિપીને બ્રેકફાસ્ટ કહો કે ફૂલ મિલ કહો, એકદમ રેડી છે. ટીકી પાઈ બનાવવાની રીત લખાવીશ પણ થોડીક રાહ જોવી પડશે. હાલ લઈશું એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો ટીકી પાઈ બનાવવા માટેનો ક્વિક રીકેપ. ટીકી પાઈ બનાવવા માટે જોઈશે તેલ 2 ટેબલસ્પૂન, ડુંગળી લસણ મરચા 4 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, સમારેલા રેડ ગ્રીન અને યલો કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ગરમ મસાલો ચપટી, બોઇલ્ડ રાઈસ 150 ગ્રામ, ડ્રાય ફ્રૂટ 2 ટેબલસ્પૂન, કોર્નફ્લોર ની સલાડી જરૂર મુજબ, તેલ જરૂર મુજબ, મેંદાની કણક જરૂર મુજબ. ટીકી પાઈ બનાવવાની રીત. સૌપ્રથમ પાનમાં તેલ લો, પછી સમારેલી ડુંગળી લસણ અને મરચા ઉમેરી સાંતળી લો, પછી સમારેલા રેડ ગ્રીન અને યલો કેપ્સિકમ ઉમેરી સાંતળી લો, ત્યારબાદ મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે બોઇલ્ડ રાઈસ ઉમેરી મિક્સ કરી લો, પછી ડ્રાય ફ્રૂટ ઉમેરી મિક્સ કરી બાઉલમાં લઈ ઠંડુ થવા દો. ત્યારબાદ મિશ્રણની ટીક્કી વાળી પ્લેટમાં લઈ લો. હવે પેનમાં તેલ લઈ કોર્નફ્લોરની સ્લરીથી કોટ કરી બંને બાજુથી શેલો ફ્રાય કરી લો. હવે મેંદા કણકની પૂરી વણી લો, પછી પાઈના મોલ્ડમાં પૂરીનો બેઝ કરી વચ્ચે ટીક્કી ઉમેરી બીજી બાજુથી સીલ કરી દો. હવે 35 થી 40 મિનિટ માટે 240 ડિગ્રી પર બેક કરી લો, પછી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ટીકી પાઈ. મનીષાબેન, નોખી અનોખી રસોઈ પર આવીને બે સરસ મજાની રેસીપી, ઇન્ટરનેશનલ રેસીપીઝ ને સ્વાદ અમારી સાથે શેર કરવા માટે થેન્ક યુ સો મચ. વી ટીવી તરફથી તમને મળે છે આ ગિફ્ટ.
थैंक यू वेरी मच, मैंने अहीं बोलावी अने मारी रेसिपी प्रेजेंट करवानो मौको आप्यो, एना माटे पण आपनो खूब खूब आभार। थैंक यू। तो फ्रेंड्स आवी ज रीते अवनवी रेसिपीज बनावानो शौक तमने होय अने आज रेसिपी अमारी साथे शेर करवा मांगता हो तो आपनी रेसिपीनी रीत अमने चोक्कसथी आ सरनामा पर लखी मोकलाओ। बीटीवी न्यूज संभव हाउस जजिस बंगलो रोड बोडकदेव अमदावाद 380054। अमारो फोन नंबर छे 9687640653। હવે આપ સૌ નોખી અનોખી રસોઈની વાનગીઓ મોબાઈલમાં પણ માણી શકો છો। આજે જ ડાઉનલોડ કરો રસોઈની રાણી એપ અને માણો આપણી વાનગીઓ તમારા ફોનમાં ગમે ત્યારે। ફ્રેન્ડ્સ મકાઈના દૂધમાં છે ને સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ એવી સારી માત્રામાં હોય છે જે ડાયજેશન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે। આ હતી આજની હેલ્થ ટીપ। આવી જ નવી ટીપ અને રેસિપીઝના ખજાનાની સાથે નેક્સ્ટ એપિસોડમાં ફરી મુલાકાત કરીશ। ત્યાં સુધી તમે શીખજો, બનાવશો અને એક્સપેરિમેન્ટ કરતા રહેજો।